ધોરણ 8 ચેપ્ટર 2 એક ચલ સુરેખ સમીકરણ પાર્ટ 1 માં આપણે સ્વાધ્યાય 2.1 જોયું. હવે આપણે જોશું સ્વાધ્યાય 2.2. સ્વાધ્યાય 2.2 માં તમારે રકમ આપેલી હોય તો એના ઉપરથી પહેલા તમારે સમીકરણ બનાવવાના છે અને સમીકરણ બનાવ્યા પછી તમારે આગળ દાખલો ગણવાનો છે અને એમાં જે ચલ હોય જે તમે ચલ ધારેલો હોય એ પ્રમાણે પછી કિંમત મૂકી અને એ કિંમત તમારે શોધવાની છે. દાખલા જોઈએ એટલે આઈડિયા આવશે. ચલો સ્ટાર્ટ કરીએ. એક સંખ્યામાંથી એકના છેદમાં બે બાદ કરી મળતા પરિણામને એકના છેદમાં બે વડે ગુણતા જો એકના છેદમાં 8 મળે તો તે સંખ્યા શોધો. જે શોધવાનું હોય એ તમને છેલ્લે જ આપેલું હોય એ જ તમારે શોધવાનું હોય અને જે શોધવાનું હોય ને એને જ આગળ તમારે ધારવાનું હોય. તો તે સંખ્યા શોધો એટલે એક સંખ્યામાંથી, તો એક સંખ્યા છે એ સંખ્યા આપણે શું ધારી લઈએ, એક્સ લખો અહીંયા. ધારો કે, અને જે ધારો એ બધું વ્યવસ્થિત લાઇનમાં નીચે લખવાનું. ધારો કે કોઈ સંખ્યા બરાબર એક્સ, ધારો કે કોઈ સંખ્યા એક્સ છે, તેમાંથી એકના છેદમાં બે બાદ કરવાના છે. શેમાંથી બાદ કરવાના છે, એક્સમાંથી. એટલે અહીંયા લખો એક્સમાંથી એકના છેદમાં બે બાદ કરતા. ચલો એક્સમાંથી એકના છેદમાં બે બાદ કરો એટલે તમને શું મળે, એક્સ માઇનસ એકના છેદમાં બે, આવું કંઈક મળશે. એના પછી છે મળતા પરિણામને એકના છેદમાં બે વડે ગુણતા. આ તમને પરિણામ મળ્યું. આ પરિણામને કેટલા વડે ગુણવાનું છે, એકના છેદમાં બે વડે લખવાનું. અહીંયા પરિણામને એકના છેદમાં બે વડે ગુણતા. જવાબ શું મળે છે તમને, એકના છેદમાં 8 ગુણતા લખવાનું, એકના છેદમાં 8 મળે છે. ચલો સમીકરણ, આ પરિણામને એકના છેદમાં બે વડે ગુણવાનું છે એટલે અહીંયા શું આવશે, એકના છેદમાં બે કૌંસમાં એક્સ માઇનસ એકના છેદમાં બે બરાબર પરિણામ શું મળે છે તમને, એકના છેદમાં 8. આ તમારું કંઈક સમીકરણ મળ્યું. આ સમીકરણને તમારે સોલ્વ કરવાનું છે અને એમાં ચલ કયો છે, એક્સ છે, તમારે શોધવાનું છે. ચલો આગળ સ્ટાર્ટ કરીએ. અહીંયા બરાબર હોય એટલે આગળ હંમેશા માટે આવવું જોઈએ. અહીંયા બે છે એ ભાગાકારમાં છે, આ બે સામે જાય તો શું આવશે, ગુણાકારમાં. એટલે અહીંયા શું મળશે તમને, એક્સ માઇનસ એકના છેદમાં બે બરાબર, આ બે ભાગાકાર સામે જાય તો ગુણાકાર, એટલે અહીંયા શું આવશે, બેના છેદમાં 8. આગળ વધીએ તો અહીંયા પહેલાં છેદ ઉડાડી નાખો એટલે 2 × 8 એટલે તમને સમીકરણ શું મળશે, એક્સ માઇનસ એકના છેદમાં બે બરાબર એકના છેદમાં 4, આવું મળશે. આ માઇનસ એકના છેદમાં બે છે એ સામે જાય તો પ્લસ એકના છેદમાં બે થશે એટલે અહીંયા શું મળશે, એક્સ બરાબર એકના છેદમાં 4 પ્લસ એકના છેદમાં 2. માટે અહીંયા તમને શું મળશે જવાબમાં, 4 અને 2 છે તો બંનેનો પહેલાં લસાઅ લઈએ તો લસાઅ કેટલો આવશે, 4. 4 લાવવા માટે 4ને 1 વડે અને 2ને કેટલા વડે, 2 વડે. 2 × 2 = 4 અને 4 × 1 = 4 એટલે લસાઅ કેટલો આવશે, 4. માટે અહીંયા એક્સ બરાબર શું મળશે, 1 × 1 = 1 છેદમાં, આનો ગુણાકાર આની સાથે કરો એટલે 4 × 1 = 4 વચ્ચે આવશે પ્લસ 2 × 2 અને 2નો ગુણાકાર 2 × 2 = 4. ચલો છેદ સરખા આવી ગયા એટલે એક્સ બરાબર શું આવશે, અહીંયા આ બંનેનો તમે સરવાળો કરો એટલે અહીંયા આવશે 1 + 2 / 4. માટે તમને એક્સ બરાબર શું મળશે, અહીંયા એક્સ બરાબર 2 ને 1 = 3 એટલે આન્સર આવશે 3/4. આ તમને જવાબ મળી ગયો. પણ હા, એક વસ્તુ યાદ રાખવાની, આ તમને એક્સની કિંમત મળી. એક્સ શું હતું, આપણે ધારેલી સંખ્યા એટલે લાસ્ટમાં જવાબ ફરજિયાત લખવો જરૂરી છે કે આમ કોઈ સંખ્યા કઈ છે, 3/4 છે. આ જવાબ લખવો બહુ જરૂરી છે. આ તમારો દાખલો એક પૂરો થયો, એના પછી આપણે જોઈએ દાખલા નંબર 2. ચાલો દાખલા નંબર 2 છે, એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર છે. એક લંબચોરસ સ્વિમિંગ પુલ છે જેની તમને પરિમિતિ આપેલી છે, તેની લંબાઈ છે તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. મેં તમને કીધું જે શોધવાનું હોય એ જ તમને લાસ્ટમાં કીધું હોય, જે શોધવાનું હોય એને જ ઉપર તમારે ધારવાનું છે. ચાલો હવે આમાં ધારવામાં લંબાઈ ધારશું કે પહોળાઈ ધારશું તો અહીંયા વચ્ચે જુઓ.
तेनी लंबाई छे ई आपेली छे, शू आपेली छे तेनी पहोळाई छे ने एना बमणा थी बे वधारे, तो एनी लंबाई तो ऑलरेडी आपेली छे, जे पहोळाई छे एना बमणा करवाना ने एमां बे वधारवाना छे। तो तमारे लंबाई कोने धारवा, पहोळाई ने शू धारवानी, एक्स। एटले अहींया शू आवशे, धारो कि लंबचोरसनी पहोळाई, पहोळाई केटली लईए एक्स, अने परिमिति मीटर में है, एटले अहींया एक्स मीटर आवशे। आ लंबचोरसनी पहोळाई एक्स थाय री, तो लंबचोरसनी लंबाई केटली थशे, तो लंबाई आपेली छे केटली छे, पहोळाईना बमणा, एटले पहोळाई एक्स छे एना बमणा करो, एटले केटला थाय अहींया टू एक्स थी बे वधारे छे, एटले एनाथी पण बे वधारे, एटले शू करवाना प्लस बे, आटला मीटर शू छे एनी लंबाई। ओके, હવે તમને સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે, પરિમિતિ તમને આપેલી છે, તો સૂત્ર પણ કોનું મૂકવાનું, પરિમિતિનું। ચલો લંબચોરસની પરિમિતિ બરાબર શું આવશે, અહીંયા બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ આવશે અહીંયા લંબચોરસની પરિમિતિનું સૂત્ર। ચાલો બધી કિંમત તમારી પાસે છે મૂકી દો, પરિમિતિ કેટલી છે 154 બરાબર, અહીંયા આવશે બે, લંબાઈ, લંબાઈ કેટલી છે 2x પ્લસ 2 પ્લસ પહોળાઈ કેટલી છે x। ચાલો બધી કિંમત મૂકી દીધી, હવે અહીંયા બે ગુણાકારમાં છે એ સામે આવે તો શું થાય, અહીંયા ભાગાકારમાં, એટલે અહીંયા શું આવશે 154 ભાગ્યા 2 બરાબર, અહીંયા શું થશે 2x વત્તા x કરો એટલે કેટલા થશે, અહીંયા 2x વત્તા x કરો એટલે કેટલા થાય, અહીંયા 3x પ્લસ શું થશે 2। ચલો 154 ભાગ્યા 2 કરો એટલે અહીંયા શું આવશે 77 બરાબર, અહીંયા શું થશે 3x પ્લસ 2। ચલો પહેલાં તો આપણે 2 પ્લસ છે, આ સાઈડ આવે તો માઇનસ, એટલે શું થશે અહીંયા 77 માઇનસ 2 બરાબર શું થશે અહીંયા 3x, માટે 77માંથી 2 જાય એટલે અહીંયા આવશે 75 બરાબર 3x। ચલો એક્સ તમારે શોધવાનું છે, અહીંયા 3 ગુણાકારમાં, સામે આવે તો ભાગાકારમાં, એટલે અહીંયા આવશે 75 ભાગ્યા 3 બરાબર એક્સ, માટે અહીંયા આવશે એક્સ બરાબર 75 ભાગ્યા 3 કરો એટલે એક્સ બરાબર શું આવશે અહીંયા 25, છેદ ઉડે એટલે અહીંયા કેટલા આવશે 25, એટલે અહીંયા આવશે 25। આ તમને એક્સની કિંમત મળી, તમને તો હજી એક્સ જ મળ્યો છે, તમારે શું શોધવાનું છે લંબાઈ અને પહોળાઈ। આ એક્સની કિંમત મળી, અહીંયા લંબાઈ અને પહોળાઈ તમે ધારેલી છે, એમાં કિંમત મૂકી દો એટલે અહીંયા શું આવશે, આમ લંબાઈ બરાબર, લંબાઈ કેટલી ધારી હતી 2x પ્લસ 2, એટલે લંબાઈ આવશે અહીંયા 2x પ્લસ 2, એક્સની જગ્યાએ કેટલા મૂકી દેવાના 25, એટલે અહીંયા આવશે 2 કૌંસમાં 25 પ્લસ 2 બરાબર 25 દૂ 50, 50 વત્તા 2 કરો એટલે કેટલા આવશે અહીંયા લંબાઈ આવશે 52 મીટર। એના પછી આવશે પહોળાઈ, પહોળાઈ કેટલી છે એક્સ મીટર જ તમે ધારેલી હતી એટલે એ બેઠી જ આવશે, એક્સ એટલે 25, એટલે અહીંયા આવશે પહોળાઈ, પહોળાઈ બરાબર શું આવશે અહીંયા 25 મીટર। ઓકે, આ તમારો દાખલો, એના પછી આગળ વધીએ આપણે દાખલા નંબર 3 પર। દાખલા નંબર 3 કંઈક આવો છે કે એક સમબાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 સેન્ટીમીટર છે, સમદ્વિબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણનો મિનિંગ થાય છે કે કોઈ પણ ત્રિકોણ હોય એને કેટલી બાજુ હોય, બે બાજુ છે એ કેવી હોય, સરખી, કોઈ પણ ત્રિકોણને હોય છે ટોટલ 3 બાજુ। તો અહીંયા શું કરશો, પહેલાં તો આપણે સમદ્વિબાજુ ત્રિકોણ દોરીએ, ચલો આ મેં સમદ્વિબાજુ ત્રિકોણ દોર્યો, સમદ્વિબાજુ ત્રિકોણ એટલે હું આ બાજુ અને આ બાજુ એ બંને હું સરખી લઉં છું, અને કીધું છે પાયાનું માપ, પાયો એટલે કે આ ત્રિકોણનો પાયો કહેવાય, તો આ પાયાનું માપ તમને કેટલું આપેલું છે અહીંયા 4/3 સેમી। તો તમને એમ કે ત્રિકોણની પરિમિતિ આપી છે 4/2/15 સેમી હોય તો ત્રિકોણની બે સમાન બાજુઓના માપ શોધવાના છે, મેં તમને કીધું જે શોધવાનું હોય એને તમારે ધારવાનું છે। ચલો બે સમાન બાજુના માપ લઈએ, તો આ સમાન બાજુ આ છે અને એક આ છે, તો બંનેને આપણે એક્સ લઈ લઈએ, કારણ કે બંને સરખી જ છે, તો હું એક બાજુને એક્સ લઉં તો બીજી બાજુ પણ એક્સ જ થશે, એટલે અહીંયા આવશે ધારો કે, સ્ટાર્ટ કરીએ આપણે, પહેલાં તો ધારો કેથી સ્ટાર્ટ થશે, ધારો કે સમદ્વિબાજુ ત્રિકોણની
समान बाजू बराबर समान बाजू केटली लईए एक्स सेमी सेमी छे एटले एक्स सेमी एक्स सेमी छे समान बाजू। हवे परिमिति आपी छे, परिमितिनो मीनिंग शुं थाय छे? त्रणेय बाजूनो सरवाळो। चलो त्रणेय बाजूनो आपणे सरवाळो करी नाखीए तो अहींया आवशे परिमिति बराबर त्रणेय बाजूनो सरवाळो। चलो परिमिति तमने आपेली छे, परिमिति केटली छे? चार पूर्णांक बेना छेदमां पंदर बराबर त्रणेय बाजूनो सरवाळो। तो त्रणेय बाजू तो पहली बाजू छे एक्स प्लस बीजी बाजू पण एक्स छे प्लस त्रीजी बाजू केटली छे? अहींया चारना छेदमां त्रण माटे अहींया शुं थशे? पंदर चौक साठ, साठ ने बे बासठ एटले अहींया आवशे बासठना छेदमां पंदर बराबर एक्स वत्ता एक्स एटले अहींया आवशे टू एक्स प्लस अहींया आवशे चारना छेदमां त्रण। આવું તમને સમીકરણ મળ્યું। હવે આ સમીકરણને સોલ્વ કરીને પહેલાં શું બનાવવાનું છે? તમારે એક્સ છે એ તમારે શોધવાનો છે। એટલે અહીંયા શું થશે? એક્સ શોધવા માટે શું થશે અહીંયા? તો કે આ ચારના છેદમાં ત્રણ છે, અહીંયા પ્લસ છે એક, અહીં આ સાઈડ આવે તો શું થશે? અહીંયા માઇનસ થશે। એટલે અહીંયા શું થશે? આ સાઈડ આવે તો માઇનસ થશે એટલે અહીંયા આવશે બાસઠના છેદમાં પંદર માઇનસ ચારના છેદમાં ત્રણ બરાબર બે એક્સ, આવું કંઈક મળશે તમને। હવે શું કરશો? અહીંયા પંદર અને ત્રણ બંનેનો લસા લઈએ તો ત્રણના ઘડિયામાં પંદર આવે છે એટલે લસા કેટલો આવશે? પંદર। તો પંદરને કેટલા વડે ગુણવાના? એક વડે। અને ત્રણને કેટલા વડે ગુણવાના? પાંચ વડે। ચલો આગળ વધીએ, આપણે લસા શોધીએ। એક ગુણ્યા બાસઠ કરીએ તો બાસઠ એકા બાસઠ છેદમાં પંદર ગુણ્યા એક કરીએ તો પંદર એકા પંદર વચ્ચે આવશે માઇનસ, ચાર પંચામ વીસ અને છેદમાં પાંચ તેરી પંદર બરાબર શું આવશે? અહીંયા બે એક્સ। ચલો આગળ વધીએ તો અહીંયા શું થશે? બાસઠમાંથી વીસ છેદ સરખા છે એટલે ઉપર બાદ બાકી થશે એટલે અહીંયા આવશે બાસઠ માઇનસ વીસ છેદમાં કેટલા આવશે? પંદર બરાબર શું આવશે? અહીંયા બે એક્સ। માટે અહીંયા શું થશે? બાસઠમાંથી તમારે વીસ બાદ કરવાના છે, બાસઠમાંથી વીસ બાદ થશે તો કેટલા આવશે? અહીંયા બેતાલીસ અને બેતાલીસના છેદમાં પંદર બરાબર શું આવશે? અહીંયા બે એક્સ। ચલો આગળ વધીએ, હવે શું થશે? અહીંયા આ બે અહીંયા ગુણાકારમાં છે, એ સામે આવે તો ભાગાકારમાં એટલે અહીંયા શું થશે? બેતાલીસના છેદમાં પંદર તો છે જ, આ બે ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં એટલે અહીંયા આવશે ગુણ્યા બે બરાબર એક્સ। ચલો અહીંયા હવે શું થશે? છેદ ઉડાડીએ આપણે તો અહીંયા કેટલા થશે? એકવીસ દો બેતાલીસ એટલે આન્સર શું આવશે? અહીંયા એકવીસના છેદમાં પંદર નહીં આવે, હજી એમાં છેદ ઉડે છે, કેટલા વડે ઉડશે? ત્રણ વડે। ચાલો ત્રણ સંતા ત્રણ સત્તાણ એકવીસ અને અહીંયા આવશે ત્રણ પંચાણ પંદર। ચાલો ત્રણ ત્રણ અહીંયાથી કેન્સલ કરીએ તો અહીંયા આન્સર શું આવશે? એક્સ બરાબર સાતના છેદમાં પાંચ। એનો મતલબ એમ થશે કે અહીંયા સમાન બાજુની લંબાઈ છે એ કેટલી થશે? હજી આપણે આને મિશ્રમાં ફેરવી દઈએ તો અહીંયા શું થશે? સાત ભાગ્યા પાંચ કરીએ તો પાંચ એકા પાંચ, છ અને સાત એટલે બે વહી થાય એટલે મિશ્રમાં એક્સ બરાબર કિંમત શું મળશે તમને? અહીંયા છેદમાં પાંચ, આ બે છે અહીંયા ઉપર આવશે અને ભાગફળ છે અહીંયા સાઈડ ઉપર આવશે એટલે કે આટલા સેમી શું છે તેની લંબાઈ। છેલ્લે લખવાનું આમ સમદ્રી બાજુ ત્રિકોણમાં સરખી બાજુની લંબાઈ એક પૂર્ણાંક બેના છેદમાં પાંચ સેમી છે। આ તમારો જવાબ। એના પછી આપણે આગળ વધીએ। ચલો એના પછી ચોથો દાખલો કંઈક આવો છે, બે સંખ્યાનો સરવાળો પંચાણું છે, એક સંખ્યા બીજી સંખ્યા કરતાં પંદર વધારે છે। બે સંખ્યાનો સરવાળો હોય, બે સંખ્યા હોય એટલે હંમેશા એક નાની સંખ્યાને એક મોટી સંખ્યા, પહેલાં આપણે નાની સંખ્યાને એક્સ ધારીએ। ચલો એટલે અહીંયા આવશે, ધારો કે કેમ નાની સંખ્યાને એક્સ ધાર્યું? તો કે એક સંખ્યા છે એ બીજી સંખ્યા કરતાં પંદર વધારે છે એટલે પંદર જે વધારે છે એ મોટી સંખ્યા થશે એટલે અહીંયા પેલા નાની સંખ્યાને આપણે ધારીએ એટલે અહીંયા આવશે, ધારો કે નાની સંખ્યા બરાબર એક્સ લઈએ અને અહીંયા આવશે પછી મોટી સંખ્યા બીજી આપણે ધારીએ તો અહીંયા લખવાનું મોટી સંખ્યા બરાબર। ચલો એક સંખ્યા બીજી સંખ્યા કરતાં પંદર વધારે છે તો મોટી સંખ્યા કેટલી થશે? એક્સ તો છે જ, એના કરતાં પણ પંદર વધારે એટલે આ તમને બંને સંખ્યા મળી ગઈ। બંને સંખ્યાનો સરવાળો પંચાણું આપેલો છે તો આ બે સંખ્યાનો શું કરવાનો? સરવાળો એટલે અહીંયા લખવાનું સરવાળો પંચાણું છે
માટે અહીંયા શું થશે, બંને સંખ્યાનો સરવાળો કરીએ તો અહીંયા શું થશે, એક્સ વત્તા એક્સ વત્તા પંદર બરાબર કેટલા થશે અહીંયા પંચાણું. ચાલો કરીએ સરવાળો, એક્સ વત્તા એક્સ એટલે કેટલા થાય અહીંયા ટુ એક્સ પ્લસ અહીંયા કેટલા આવશે પંદર બરાબર કેટલા થશે પંચાણું. આ પ્લસ પંદર છે એને પહેલાં સામે લઈ જઈએ એટલે અહીંયા શું થશે ટુ એક્સ બરાબર પંચાણું માઇનસ પંદર. ચાલો પંચાણુંમાંથી પહેલાં બાદ કરીએ પંદર, તો પંચાણું માઇનસ પંદર કરીએ તો કેટલા મળશે તમને એંસી. ચાલો આ બે અહીંયા ગુણાકારમાં છે એને સામે લઈ જાઓ તો ક્યાં જશે ભાગાકારમાં, તો અહીંયા આવશે એક્સ બરાબર એંસી ભાગ્યા બે, બે એટલે કેટલા થશે અહીંયા ચાલીસ. માટે અહીંયા શું આવશે તમારું એક્સ બરાબર ચાલીસ, એક્સ બરાબર તમને ચાલીસ મળ્યા. એનો મતલબ એમ થયો કે નાની સંખ્યા કેટલી હશે ચાલીસ અને મોટી સંખ્યા કેટલી થશે ચાલીસ વત્તા પંદર એટલે કેટલા થાય ચાલીસ વત્તા પંદર કરીએ એટલે કે અહીંયા આગળ વધીએ તો અહીંયા શું થશે છેલ્લે કિંમત મૂકી દઈએ તો લખવાનું અહીંયા આમ નાની સંખ્યા. ચલો નાની સંખ્યા એક્સ જ ધારેલી હતી આપણે, નાની સંખ્યા એક્સ ધારી હતી, એક્સ બરાબર ચાલીસ મેળવેલી, નાની સંખ્યા કેટલી હશે ચાલીસ અને અહીંયા આવશે નીચે મોટી સંખ્યા એટલે અહીંયા આવશે મોટી સંખ્યા બરાબર એક્સ પ્લસ મોટી સંખ્યા આપણી હતી એક્સ પ્લસ પંદર એટલે અહીંયા પણ એક્સની કિંમત મૂકીએ એટલે શું આવશે અહીંયા ચાલીસ વત્તા પંદર. ચાલો ચાલીસ એટલે કેટલા થશે અહીંયા પંચાવન. આ તમારો જવાબ આ બંને સંખ્યા. ચાલો હવે એવું લાગે તો એકવાર ચેક કરી લો બંને સંખ્યાનો સરવાળો કેટલો આપેલો છે તમને પંચાણું આપેલો છે, તો બંને સંખ્યાનો પંચાવન વત્તા ચાલીસ કરો તો બંને સંખ્યાનો સરવાળો પણ પંચાણું આવી ગયો એટલે આ તમારો જવાબ છે. એના પછી દાખલા નંબર પાંચ જોઈએ આપણે. દાખલા નંબર પાંચ કંઈક આવો છે, બે સંખ્યાનો ગુણોત્તર પાંચ જેમ ત્રણ અને તેમનો તફાવત અઢાર હોય. જ્યારે તમને ગુણોત્તર જેમમાં આપેલો હોય ત્યારે કોઈ પણ સંખ્યાને પાંચ અને ત્રણ ક્યારે પણ લખી શકાય નહીં, તેની સાથે શું લખવો પડે એક્સ લખવો પડે. ચાલો બે સંખ્યાનો ગુણોત્તર આપ્યો છે તો બે સંખ્યા છે તેમાંથી એક પહેલાં મોટી સંખ્યાને બીજી આવશે નાની સંખ્યા, અથવા તો એક સંખ્યાને બીજી સંખ્યા લખો તો પણ ચાલે એટલે અહીંયા આવશે ધારો કે એક સંખ્યા, એક સંખ્યા કેટલી લઈએ પાંચ એક્સ અને એના પછી આવશે બીજી સંખ્યા. ચલો બીજી સંખ્યા કેટલી થશે અહીંયા ત્રણ એક્સ, એક સંખ્યા પાંચ એક્સ છે અને બીજી સંખ્યા ત્રણ એક્સ છે. ઓકે હવે તેમનો તફાવત અઢાર આપેલો છે, તફાવત એટલે કે આનો અને આનો તફાવત, તફાવત એટલે બાદ બાકી. ચલો એટલે અહીંયા લખવાનું તફાવત બરાબર અઢાર. ચલો તફાવત અઢાર આપેલો હોય તો એ સંખ્યા શું બનશે અહીંયા, માટે એ સંખ્યા શું બનશે અહીંયા, તો કે અહીંયા આવશે પાંચ એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર અઢાર. અને એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તફાવત હંમેશા કીધો હોય તો મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ કરવાની, તફાવત હંમેશા ધન આવશે એટલે અહીંયા મોટી સંખ્યા નાની સંખ્યા આપેલી હોય તો મોટીમાંથી જ નાની તમારે બાદ કરવાની છે. તો અહીંયા શું હશે પાંચ એક્સમાંથી ત્રણ એક્સ બાદ થાય તો કેટલા આવે અહીંયા બે એક્સ બરાબર અઢાર. ચાલો બે એક્સ બરાબર અઢાર આવશે, બે અહીંયા ગુણાકારમાં છે એ સામે જાય તો કેટલા થશે અહીંયા એક્સ બરાબર અઢાર ભાગ્યા બે. ચલો બે નવા અઢાર, માટે અહીંયા શું આવશે એક્સ બરાબર નવ. આ તો તમને હજી એક્સ જ મેળ્યો છે, તમારે તે સંખ્યાઓ શોધવાની છે તો સંખ્યાઓ તમારી પાસે છે જ એમાં એક્સની કિંમત મૂકી દેશો એટલે અહીંયા આવશે આમ આમ એક સંખ્યા કેટલી હતી પાંચ એક્સ હતી, એક્સની કિંમત મૂકો એટલે અહીંયા શું આવશે પાંચ ગુણ્યા નવ. ચાલો પાંચ ગુણ્યા નવ, નવ પચા પિસ્તાલીસ, એના પછી આવશે બીજી સંખ્યા. ચાલો બીજી સંખ્યા છે, બીજી સંખ્યા કેટલી હતી અહીંયા ત્રણ એક્સ હતી એટલે અહીંયા આવશે ત્રણ એક્સ, કિંમત મૂકો એટલે અહીંયા આવશે ત્રણ ગુણ્યા નવ, નવ એકા નવ, નવ દો અઢાર, નવ તેરી સત્યાવીસ. આ તમારો જવાબ, એક સંખ્યા આવશે પિસ્તાલીસ અને બીજી સંખ્યા આવશે સત્યાવીસ. ઓકે થેન્ક યુ.